નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર. સુત્રાપાડાના પ્રાચલીમાં આવ ફાટ્યું, હજુ પણ વરસાદ યથાવત. આયુષ્યમાન ભારતને મોદી કેર. પ્રથમ વર્ષગાંઠે 554 પેકેજ રદ. નવા ભાવ વધારા સાથે 237 ઉમેરાયા. ઓડિટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 1 માસ લંબાવાઈ. 31 ઓક્ટોબર સુધીની અવધિ લંબાવાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને મહેર વરસાવી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા બજારોમાં પાણી ભરાયા હતા. તેમજ અમદાવાદમાં પણ પવન અને વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર સુત્રાપાડાના તાલુકાના અનેક ગામોમાં જાણે આભ ફાટ્યું હોય તેમ 8 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા વાડી વિસ્તારો જળબંબાકાર થઈ જવા પામ્યા હતા. ગીર પંથક સહિત રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં મોટા ભાગના રોગ થવા પાછળનું કારણ ગંદકી અને અસ્વચ્છતા હોવાનું જોવા મળ્યું છે, જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રપિતા ગાંધીજીની જેમ સ્વચ્છતાને પ્રાધાન્ય આપીને દેશમાં સ્વચ્છતા વધારવા લોક અભિયાન ચલાવ્યું હતું. મોદીના સ્વચ્છતા અભિયાનને સફળતા મળતા વડાપ્રધાન મોદીએ આયુષ્યમાન ભારત આરોગ્ય વીમા યોજના બનાવીને વિવિધ રોગોથી પીડાતા ગરીબ દર્દીઓને વર્ષે 5 લાખ રૂપિયા સુધી સારવાર મફત આપવાની યોજના બનાવી હતી. મોદી કેરના ભારે સફળતા મળી રહી છે અને આ યોજનાની પ્રથમ વર્ષગાંઠે કેન્દ્રીય આરોગ્ય વિભાગે 554 જેટલી સારવારોને રદ કરવાનો, 237 નવી સારવારો ઉમેરવાનો, જ્યારે 57 સારવારોની સહાયમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વિધાનસભા ચૂંટણી માટે બેઠક અંગે સમજૂતી થઈ ગઈ છે, ત્યારે બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ ભાજપ 144 પરથી લડશે, જ્યારે શિવસેના 126 બેઠક પર લડશે. ત્યારે અન્ય 18 બેઠક અન્ય સાથી પક્ષોને ફાળવવામાં આવી છે. તેમજ મહારાષ્ટ્ર વિધાનસભાની 21 ઓક્ટોબર ચૂંટણી યોજાવાની છે અને 24 ઓક્ટોબરે પરિણામ આવશે. ભારત સરકારના નાણાં મંત્રાલય સાથે સંલગ્ન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સિસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં ઓડિટ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેની તારીખને લંબાવવામાં આવી છે. સીબીડીટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રિટર્ન ફાઇલ કરવા માટે ઓડિટ રિપોર્ટ માટે નોંધાયેલા ચોક્કસ કેસો માટેની તારીખ 31 ઓક્ટોબર રાખવામાં આવી છે, જે પહેલા 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે MCAના વિદ્યાર્થીઓ દ્વારા સમીક્ષા 2019 ઇવેન્ટનું આયોજન અબતક મીડિયા સાથે મળીને કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ કોલેજના 4,500 વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો. આજે અમે 27 સપ્ટેમ્બરના સમીક્ષા 2019 ઓર્ગેનાઇઝ કર્યું છે. મેઇનલી એનો ફોકસ સ્ટુડન્ટ્સની મેનેજમેન્ટ સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય અને ધેર હેવ ફન ઓવર હિયર. ધેટ બોથ આર ધ મેઇન વોટ રીઝન ફોર બીંગ ધીસ ઇવેન્ટ. ઓલમોસ્ટ 450 to 500 સ્ટુડન્ટ્સ આ હિયર. ઓલમોસ્ટ રાજકોટની બધી જ કોલેજીસમાંથી સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કરેલ છે અહીંયા. બસ આજે આટલો માસ છે, આટલો વરસાદ છે, તો બી આટલા લોકો અહીંયા પ્રેઝન્ટ છે એ જ નવાઈની વાત છે. અને દે આર એન્જોઈંગ એન્ડ એઝ અ કોઓર્ડિનેટર વી આર ઓલ્સો એન્જોઈંગ ઓવર હિયર. ના, હું એઝ અ હેડ કોઓર્ડિનેટર છું અહીંયા. હું પાર્ટિસિપન્ટ મુખ્ય હેતુ જે મેનેજમેન્ટ સ્કિલ્સ જે સ્ટુડન્ટ્સમાં હોય છે એ બહાર લેવાનો હોય છે. જે ટેલેન્ટ્સ ડિફરન્ટ સ્ટુડન્ટ્સમાં હોય છે એ અમે બહાર લેવા માગીએ છીએ અને એક સ્ટેજ આપવા માગીએ છીએ સ્ટુડન્ટ્સને. 450 જેટલા છોકરાઓ છે, એમાં ટેલેન્ટ શો છે, ટીમ બિલ્ડિંગ છે, એચઆર ગેમ છે, પછી બિઝનેસ પ્લાન છે, ફોટોગ્રાફીની ઇવેન્ટ છે, આવી રીતની ઘણી બધી ઇવેન્ટ. બહુ જ સારું રિસ્પોન્સ છે, બહુ બધી જ કોલેજીસનો બહુ જ સારો રિસ્પોન્સ છે. 450 સ્ટુડન્ટ્સ આવ્યા છે, અમારા કોઓર્ડિનેટર્સ 200 જેટલા છે. બહુ જ સારો રિસ્પોન્સ છે, બહુ સારો. એટલે આ મૂળ તો મારો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. ઘણા વર્ષોથી સમીક્ષા એનું બ્લેન્ડિંગ આ ડિપાર્ટમેન્ટની અંદર મેં શરૂ કરેલું. હવે મારા વિદ્યાર્થી પ્રોફેસર સંજય ભાયાણી એ હેડ અને ડીન તરીકે કામ કરે છે. આજે ગુજરાતની અંદરથી વિવિધ કોલેજોમાંથી, GTU અને બીજી એફિલેટેડ કોલેજમાંથી 500 જેવા એ વિદ્યાર્થી એક ટેલેન્ટ, જે 10 ટેલેન્ટ જે સમીક્ષાની અંદર લેવામાં આવી છે એમાં 500 વિદ્યાર્થી ડેલિકેટ એ આવ્યા. આ આખો પ્રોગ્રામ વિદ્યાર્થી દ્વારા આયોજિત છે. મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હેડ આ બધા એને માર્ગદર્શન આપે છે
પણ આ આખો જ પ્રોગ્રામ એ સંચાલન એનું છે, એની વ્યવસ્થા છે, કઈ ઇવેન્ટ રાખવી, કઈ ઇવેન્ટના કન્વીનર રાખવા, એ બધી જ વ્યવસ્થા એ ભવનના વિદ્યાર્થીએ કરી છે. હું આ ભવનનો પ્રોફેસર હેડ એન્ડ ડીન હતો, અત્યારે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કામ કરી રહ્યો છું. ત્યારે મારા વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવું, આ મારી પોતાની યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ મારી યુનિવર્સિટી છે. એમાં અમે કહું તો નાનું મોટું જે કંઈ મારાથી પ્રદાન થાય એવું લોહી રેડવાનું કામ, એની અંદર એને આગળ વધારવાનું કામ અમે કર્યું છે. ત્યારે મારી યુનિવર્સિટી અને મારા ભવનનું કામ હોય ત્યારે એની અંદર એ મુખ્ય મહેમાન તરીકે મને બોલાવ્યો છે. ખૂબ આનંદની એ વાત છે કે 30 જેવા મીડિયા પાર્ટનર, 8 મુખ્ય અને બીજા 22 એ સબ એના ઓનર એ આના બન્યા છે આ ઘટનાના. મને લાગે કે ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પણ મેનેજમેન્ટ કલ્ચર અને પ્રોફેશનલિઝમ એ ભવન દ્વારા ઊભું થઈ રહ્યું છે. રાજ્યમાં સૌ પ્રથમવાર રાજકોટ PDU સિવિલ હોસ્પિટલ ખાતે રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સ્કિન બેંકનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં થોડા સમયમાં સૌરાષ્ટ્રભરના બર્ન્સ દર્દીઓ માટે અંગદાન, ચક્ષુદાનની જેમ સ્કિન ડોનેટ કરનાર દાતાઓની ચામડીને 2-5 વર્ષ સુધી સાચવી શકાશે અને જેનો લાભ દર્દીઓને મળી રહેશે. આ તકે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ આશરે 3-4 મહિના પહેલાં રોટરી ક્લબ તરફથી અમારો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે એવી લાગણી વ્યક્ત કરી કે તેઓ સિવિલ હોસ્પિટલના બર્ન્સના દર્દીઓના લાભાર્થે એક સ્કિન બેંકનું આયોજન કરવા માગે છે. ત્યારબાદ અમારો મિટિંગોનો દોર ચાલ્યો અને અલ્ટિમેટલી અમે આજરોજ આજે સ્કિન બેંકનું ઇન્સ્ટોલેશન કાર્યવાહી પૂરી કરી શક્યા છીએ અને તેનો આપણા તમામ દર્દીઓને સંપૂર્ણપણે લાભ મળશે તેવી હું આશા રાખું છું. આ હોસ્પિટલ કન્સલ્ટન્ટ તરીકે હું રોટરી ક્લબ સાથે જોડાયેલો છું અને આ સમગ્ર પ્રોજેક્ટનું પ્લાનિંગ વગેરે અમે લોકોએ સાથે મળીને કર્યું છે. બરાબર, હવે સ્કિન બેંકનો આ પ્રોજેક્ટ સૌથી પહેલો આપણે ગુજરાતની અંદર લાવ્યા એની પાછળની ગણતરી એવી હતી કે જેટલા હોસ્પિટલની અંદર દર્દીઓ દાખલ થાય છે એમાંથી 10% આવી રીતે 60%થી વધારે દાઝી ગયા હોય એમનું ડેથ થઈ જાય છે. આવા દર્દીઓને બચાવવા માટે આપણે સ્કિન એની ઉપર કવર મૂકી દીધું હોય દાઝેલા ભાગ ઉપર તો એને સારામાં સારી રીતે આપણે સાચવી શકીએ અને સારવાર એવી સરસ આપણે આપી શકીએ કે એમની લાઈફ બચવાની શક્યતા પૂરેપૂરી થાય. એટલે એવા સંજોગોમાં આપણે એવું કર્યું કે આ બધા સાધનોનો ઉપયોગ કરી અને એક સ્કિન બેંકનો એસ્ટાબ્લિશમેન્ટ કરીએ જેથી કરીને સ્કિન કોઈ પણ વ્યક્તિનું ડેથ થાય ત્યાર પછી એ ધારો કે ડોનેટ કરે અથવા કોઈ ડોનર લાઈવ ડોનર પણ હોય પોતાની સ્કિન ડોનેટ કરે તો એ સ્કિનને આપણે 2-5 વર્ષ સુધી આ રેફ્રિજરેટરની અંદર સાચવી શકીએ. સ્કિન બેંક એટલે કોઈ પણ બી મૃત વ્યક્તિના શરીરમાંથી સાગપળમાંથી ઉપરનું પડ કાઢી અને બેંકમાં સાચવવું અને જ્યારે કોઈ બર્ન વોર્ડ હોય ત્યારે એ બર્ન વોર્ડમાં કોઈ બર્ન પેશન્ટ આવે જેને સ્કિનની જરૂર હોય એને સ્કિન આપવી, આખી પ્રોસેસ છે. કોઈ વખત ડેથ થાય ને તો આંખની સાથે સ્કિન પણ આપી શકાય છે અને સ્કિન તમે સાથળમાંથી અથવા પીઠમાંથી નાનો કટકો લઈ લ્યો અને એને સાચવી અને તમે રાખી દો એને, એની પ્રોસેસ છે એવી રીતે એને રાખી દો, પછી જ્યારે જરૂર હોય ત્યારે તમે વાપરી શકો. આ સ્કિન બસ ઇન્ફેક્ટેડ ન હોવી જોઈએ અથવા સ્કિન ડિસીઝ ન હોવું જોઈએ એવી, એટલે આમ જનતાને વિનંતી છે કે મૃત્યુ પછી શરીર રાખમાં ભળી જવાનું છે તો એને તમે જેમ ચક્ષુદાન કરો છો, રક્તદાન કરો છો, એમ સ્કિનદાનનું વિચારો. કારણ કે એક સ્કિન ઉપરનું પડ કાઢતા અંદરથી 7 પડ હોય એટલે અંદરથી કાંઈ ડેમેજ થતું નથી, લોહી નીકળતા નથી અને સ્કિન તમે કાઢી શકો છો અને 5 મિનિટનું કામ છે. સેલવાસમાં વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે સંદર્ભે જાહેર આરોગ્ય સેવા સુધારવા માટે SSR કોલેજ ઓફ ફાર્મસી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાગૃતતા રેલી, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટિશન જેવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જો હર સાલ 25 સપ્ટેમ્બર કો મનાયા જાતા હૈ તો હમારે ફાર્મસી SSR કોલેજ ઓફ ફાર્મસી કે બચ્ચે યે સારી એક્ટિવિટીઝ કર રહે હૈ उसके भाग रूप ये रैली का आयोजन किया है. सुबह से हमने हमारे बच्चों ने बहुत सारी एक्टिविटी का पार्ट में भाग लिया है, जैसे हेल्थ चेकअप कैंप, देन रैली, अवेयरनेस रैली, देन क्विज कंपटीशन, पोस्टर कंपटीशन
और ये रैली के माध्यम से आज का जो वर्ल्ड फार्मासिस्ट डे का जो थीम है इफेक्टिव एंड सेफ मेडिसिन फॉर ऑल, तो हम सिलवासा की जनता को जागरूक करना चाहते हैं कि कैसे वो इफेक्टिवली मेडिसिन ले ताकि वो सबके लिए सेफ है। तो इसके लिए हमारे बच्चे जागरूकता के लिए रैली का अभी आयोजन करेंगे। कहाँ से लेंगे? ये यहाँ से बस्ता से लेके वेजिटेबल मार्केट से लेके झंडा चौक स्कूल पर जाएगी और वहाँ पे एक स्किट परफॉर्मेंस भी करेगी ताकि वहाँ पे स्कूल के बच्चों को एक उनका जो मैसेज है वो पास कर। ધ્રાંગધ્રા તાલુકામાં આર્મી જવાનો દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્મીના જવાનો દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ આર્મીના સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં વિવિધ સ્કૂલના 600થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા, તેમજ સાથે જ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં રસ્તા, પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ, બાંધકામ, સ્વિમિંગ પુલ, તબીબી સહાય વગેરે શહેરના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં જમીન વેચાણમાંથી આવેલી રકમ રૂપિયા 59.43 લાખ રૂપિયા અને શાળાના ઇમલાની રકમ 1.21 લાખ રૂપિયાની આવકને પણ મંજૂરી આપવામાં આવી હતી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલી, એમાં કમિશનર તરફથી જે જે દરખાસ્તો આવેલી એ તમામ દરખાસ્તોને મંજૂર કરી અને લગભગ 235 કરોડના અલગ અલગ જે કંઈ વિકાસના કામો હોય, રોડ રસ્તાના, ટીપીના રોડ બનાવવાના હોય, ડીઆઈ પાઇપલાઇન છે, આવી રીતે અનેક વિકાસના કામોને આજે કોર્પોરેશને, સ્ટેન્ડિંગ કમિટીએ આજે મંજૂરી આપી છે। સામરડી ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરોના પાણી ભરાતા કપાસ અને મગફળીના પાક નિષ્ફળ ગયા છે, ત્યારે સામરડા સરમા સહિતના 15 જેટલા ગામોના પાક ફેલ જવાની ભીતિ જોવા મળી હતી। અમારા ગામની અંદર 70% જેટલું મગફળીનું વાવેતર થયેલ હતું, સદંતર નિષ્ફળ ગયેલ છે અને અમારા ગામના ખેડૂત આત્મહત્યા કરે એવી પોઝિશનમાં છે। જો 2 વર્ષથી અમારા ગામને પાક વીમાથી પણ વંચિત રાખ્યા હતા, આજુબાજુના દરેક ગામને 80-80% વીમો મળેલો હતો અને 17-18માં અમારે ખાલી 37% જ વીમો મળેલો, ક્ષેત્રફળ ઓછું છતાં અમારા ગામને પાક વીમો ઓછો, દરેક વિલામાં ક્ષેત્રફળ વધારે એને પાક વીમો વધારે મળેલ હતો। મેં આરટીઆઈમાં માહિતી પણ માગેલ હતી પણ આરટીઆઈમાં છેલ્લે જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢથી અમને છેલ્લી ટપાલ મોકલી કે અમે આ કારણોસર અમે માહિતી આપી શકીએ તેમ નથી, એટલે અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે। મારા ગામ માટે અમારે એક જ ગામ વંચિત કેમ રહ્યું છે? 2 વર્ષથી પાક વીમાથી વંચિત આખું ઘેડ વિસ્તારની અંદર જ આવેલ છે, જેટલી નુકસાની થાય એટલી દરેક ગામમાં ભાતરોડ, પુરામાં, સામરડા, સાંઠા, ભોગસરા દરેક ગામમાં એક જ જાતની નુકસાન થાય, અમારા આખું ઘેડ વિસ્તાર જ આવેલ છે, છતાં અમારું ગામ 2 વર્ષથી પાક વીમાથી વંચિત રહી ગયેલું હતું। અત્યારે આ વર્ષે પણ અમારે સદંતર મગફળીનો પાક નિષ્ફળ થાય તે પોઝિશનમાં છે। આ માટે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અમારા ગામને સ્પેશિયલ કેસમાં લઈ પાક વીમો તરત આપે, એટલે અમારા ગામના ખેડૂતો આત્મહત્યા કરે એવી પોઝિશનમાં છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ભારતના 100 અને ગુજરાતના 10 જેટલા ઔદ્યોગિક શહેરોના 200થી 100 વિદેશી ગ્રાહકોને બોલાવી નિકાસ વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ મેળો આગામી તારીખ 11-13 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાનાર છે। જે અંગે વધુ માહિતી આપવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના વાઇસ પ્રેસિડેન્ટ સહિતના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી। મૂળભૂત આપણે જે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો કરીએ છીએ અને એના જે 5 વર્ષના આપણા અનુભવો છે એના આધારે આપણે આજની મંદીમાંથી દેશને બહાર કાઢવા માટે 1-3-4 નક્કર આયોજનોનું સૂચન કર્યું છે કે જેમાં વિદેશમાં મેક ઇન ઇન્ડિયા મોલ કરવા, જેથી કરીને ભારતના ઉત્પાદકોનો માલ ત્યાં મોટા પ્રમાણમાં વેચી શકાય અને ખૂબ ઓછા ખર્ચે, એક એ આપણો પ્રસ્તાવ છે। બીજું, ત્યાં ખેતી કરવા માટેની પુષ્કળ શક્યતાઓ છે અને આપણે આફ્રિકાના દેશોમાંથી પુષ્કળ પ્રમાણમાં અનાજ અને કઠોળ આયાત કરીએ છીએ, તો આપણા જ લોકો ત્યાં જઈ અને ખેતી કરે એવો એક કન્સેપ્ટ ઉપર કામ ચાલે છે। અમે હમણાં દિલ્હી રંધાવા સાહેબ, ગુજરાત એગ્રોના MDને લઈને અમે લોકો ગયેલા, 5 દેશોના હાઈ કમિશનર સાથે વાત કરી અને હજી 15 દેશો સાથે અમારે મિટિંગ કરવાની છે, તો એમાં અમારો ટાર્ગેટ એવો છે કે 5 લાખ એકર જમીન ત્યાં એક્વાયર કરીને જો આપણા લોકો કોર્પોરેટ ફાર્મિંગ કરે તો એનો લાભ દેશને, હા, આપણો વેપાર મેળો 11-15 ફેબ્રુઆરી 2020માં છે NSIC ગ્રાઉન્ડમાં।
અત્યારે આપણે લગભગ 20-25 નો દર વખતે ટાર્ગેટ હોય છે. ગીર સોમનાથના કડોદરા ગામે આરોગ્ય સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાન શિબિર તેમજ ડાયાબિટીસ બ્લડ પ્રેશરનું સ્ક્રીનિંગ આંખોના નંબર અંગેની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે આ કેમ્પનો 1000થી વધુ લોકોએ લાભ લીધો હતો. ગુજરાત રાજ્ય શ્રમ રોજગાર જિલ્લા કચેરીના માર્ગદર્શન હેઠળ ITI દ્વારા રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિત અનેક કંપનીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કુલ 60 જેટલી કંપનીઓમાંથી 25 જેટલી કંપનીઓ દ્વારા એપ્રેન્ટિસ પસંદ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ રાજ્યના યુવાનોને જોબ મળે એ માટે સમગ્ર રાજ્યમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જિલ્લાના યુવાનોને સ્થળ ઉપર નોકરી મળે એ માટે આજે 60થી વધારે કંપનીઓને બોલાવવામાં આવી છે. 5000થી વધારે ઉમેદવારો પણ અહીંયા ઉપસ્થિત છે અને એમાંથી જે કંપનીમાં સિલેક્ટ થયું તે આજે જોબ આપવામાં આવશે. આ રાજ્યની અંદર ગૌરવ સાથે કહેવું પડે કે સમગ્ર દેશમાં ગુજરાત વધારે રોજગારી આપતું સ્ટેટ બન્યું છે અને સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ જોબની અંદર આ રાજ્યની અંદર યુવાનોને વધારે બેનિફિટ મળે લાભ મળે માટે રાજ્ય સરકાર શ્રમ અને રોજગાર વિભાગ હર હંમેશા તત્પર હોય છે અને દિશામાં રાજ્ય સરકાર આગળ પણ વધી રહી છે. આવનારું આપણું રાજ્યનું ભવિષ્ય જે યુવાનોના હાથમાં છે. આવી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હોય કે અન્ય યોજનામાં આવા ઉમેદવારોને લાભ આપી અને એક સારું પ્લેટફોર્મ આપવાનો હર હંમેશા રાજ્ય સરકારે પ્રયત્ન કર્યો છે અને જેના ભાગરૂપે આજે આ રોજગાર ભરતી મેળા એ સમયાંતરે ઓજોમાં આવતા હોય છે અને એવી રીતે યુવાનોને ઉમેદવારોને એમાં રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. રાજ્યના ખેડૂતોને વધારે ભાવ મળે માટે રાજ્ય સરકાર હર હંમેશા તત્પર હોય છે. ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું વધારે વધારે ઉત્પાદન થવાનો કૃષિ વિભાગનો અંદાજ છે. ભાવ હર હંમેશા ઊંચો રહે માટે હર હંમેશા પ્રયત્નો છે અને ખેડૂતોને સારો ભાવ મળવો પણ જોઈએ. જ્યારે ભાવ માર્કેટની અંદર ડાઉન થતા હોય ત્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે એની ખરીદી કરતી હોય છે. ચાલુ વર્ષે 32 લાખ મેટ્રિક ટન મગફળીનો ઉત્પાદન થવાનો અંદાજ છે અને એ માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે 1018 રૂપિયાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન નક્કી કર્યું છે. આ આવનારી 1 તારીખથી રાજ્યના 124 માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપરથી મગફળીની ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવશે અને લાભપાચમ દિવાળી પછી લાભપાચમથી આ મગફળીની 124 માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપરથી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલે ભાવ કદાચ ડાઉન જાય તો ખેડૂતોને મુશ્કેલી ન પડે અને ખેડૂતોને સારો ભાવ મળે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કર્યું છે. 1018 રૂપિયા ટેકાનો ભાવ રાજ્ય સરકારે ઓફિશિયલ જાહેર કરી દીધો છે અને એ પ્રમાણે આવતી 1 તારીખથી નોંધણી પર શરૂ થવા જઈ રહી છે. તો આવનાર દિવસોની અંદર એને કેવી રીતે નિયંત્રણમાં આવે માટે રાજ્ય સરકાર એની ઉપર વિચારણા જરૂર કરશે. સ્ટોકને લઈને કોઈ તપાસ તમારા હવે વધારે અતિવૃષ્ટિ થઈ છે એટલે ક્યાંક ડુંગળીનું ઉત્પાદન પણ ઓછું થયું છે અને ભાવ એના કારણે ઉચકાણ છે. રાજ્ય સરકાર નિર્ણય કરશે. ભરતી મેળો અને એપ્રેન્ટિસ મેળાનું આયોજન કરેલું હતું. ડિસ્ટ્રિક્ટ લેવલનો ભરતી મેળાનું આયોજન થયેલું છે, જેમાં 60થી વધારે રોજગારી માટેની કંપનીઓ અને 25થી વધારે એપ્રેન્ટિસ માટેની કંપનીઓ હાજર રહેલી છે. 5000થી વધારે જે રોજગાર વાંચુઓ છે તેમને કોલ લેટર મોકલેલા છે અને આશરે 3-1000 રોજગાર વાંચુઓ હાજર રહેવાની શક્યતા છે. અને કંપનીઓમાં મોટા બેનરની કંપની જેમ કે જ્યોતિ CNC, તીર્થ એગ્રો, બાલાજી વેફર્સ, મોટા બેનરની બધી જ કંપનીઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટની હાજર રહેલી છે. હરિયાણાના વાવડી ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા રસ્તાઓની પહોળાઈ વધારવી, GEB ની પસાર થતી લાઇનોને અન્ય જગ્યાએ ખસેડવી જેવા પ્રશ્નો, જુદા જુદા 8-10 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ તકે જોડિયા તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. લાઠીમાં દરબારગઢમાં સરકારી કચેરીઓ હતી ત્યારે આ સરકારી કચેરીઓનું સ્થળાંતર કરતા કચરાના ઢગ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ત્યારે વર્તમાન સરકારનું સ્વચ્છતા અભિયાન ચાલુ હોવા છતાં ગંદકીના ઉપદ્રવના કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. પડદરીમાં પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન હોય જે અંગે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિકને લગતા નિયમો અને કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. આજરોજ રાજકોટ ગ્રામીણ જિલ્લાના પડદરી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવેલું, જેની અંદર અહીંયાના લોક દરબારની અંદર આજુબાજુના ગામડાઓના અને પડદરીના વેપારીઓ, આગેવાનો, રાજનીતિક આગેવાનો બધાએ હાજરી આપેલી મોટી સંખ્યામાં. તમામ લોકોએ કામગીરી બાબતમાં એ લોકોથી મેં રિવ્યૂ માંગેલું, ફીડબેક માંગેલું અને તમામ લોકોએ પોતાની સંતુષ્ટિ જાહેર કરેલી અહીંયાની કામગીરી પ્રત્યે. સાથે સાથે
નવા સરકારશ્રીના નવા ટ્રાફિકના કાયદા છે એના બાબતમાં પણ ચર્ચા થઈ, એ લોકોને એ બાબતના પણ જાગૃતિ કેળવવામાં આવેલી અને પબ્લિક સાથે વધુ પડતું રહી અને સુરક્ષા સેતુના કામો મારફતે પોલીસ પ્રજાની સાથે રહીને એવા કામો કરે જેનાથી આપણે વચ્ચે એક દોસ્તીનો સંપર્ક બને આવી પણ સૂચનો થયેલા, એમ પણ અમે આગળ વધવાના છીએ. સાથે પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે એનું કામગીરીનું આંકલન અને મૂલ્યાંકન કરવામાં આવેલું. નવરાત્રી મહોત્સવ તારીખ 29 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર સુધી યોજાનાર છે, જેમાં કુલ શહેર ખાતે 28 કોમર્શિયલ અને ખાનગી ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ શહેરમાં જાહેર જગ્યાઓ ખાતે 103 મોટી અને 669 નાની ગરબીઓનું આયોજન થનાર છે, જેમાં પોલીસ બંદોબસ્ત પેટે 2 ડીસીપી, 4 એસપી, 12 પીઆઈ, 43 પીએસઆઈ, 343 પોલીસ કર્મચારીઓ, 30 મહિલા પોલીસ કર્મચારીઓ તથા 237 હોમગાર્ડ સહિત કુલ 669 પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટ્રાફિક નિયમોનું પણ ચુસ્ત પાલન કરાવવામાં આવશે. જે રીતે આપ બધા જાણો છો કે 29 તારીખથી લઈ અને 7 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવના આયોજન થનાર છે, એના અનુસંધાને રાજકોટ શહેરમાં પણ મોટા પાયે આયોજન થનાર છે. અત્યાર સુધી આ નવરાત્રી પહેલાં 17 જેટલા વેલકમ નવરાત્રીના પણ એક દિવસના આયોજન અલગ અલગ વિસ્તારોમાં થયા છે, એમાં કોઈ પણ પ્રકારના અનિશ્ચય બનાવની ઘટના બનેલ નથી. આ સિવાય અત્યાર સુધીમાં 28 જેટલા કમર્શિયલ ગરબાઓની પરવાનગી લેવામાં આવી છે, એ લોકોને શરતોના આધીન પરવાનગી આપવામાં આવી છે. જે સરકારશ્રીના જાહેરનામા છે એ મુજબ આપણે અમલવારી કરવા માટે એ લોકોને જાણ કરવામાં આવી છે. એ સિવાય રાજકોટ શહેરમાં 103 જેટલી મોટી અને 469 જેટલી નાની ગરબીઓના પણ આયોજન થનાર છે. આ આયોજન ખૂબ સુચારુ રૂપથી થાય, એમાં કોઈ પણ પ્રકારના અનિશ્ચય બનાવ ન બને એ હેતુથી બહુ વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ટોટલ બંદોબસ્તના સુપરવિઝન 2 ડીસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા, 4 એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા, 12 પીઆઈ, 43 જેટલા પીએસઆઈ, 343 પોલીસ કર્મચારી, 30 મહિલા પોલીસ કર્મચારી, આ ઉપરાંત 237 જેટલા હોમગાર્ડ, આમ મળીને 669 જેટલા માણસોના ડિપ્લોયમેન્ટ એમાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમન માટે, ટ્રાફિકના સુચારુ રૂપનાથી પાલન થાય એના માટે 1 એસીપી કક્ષાના અધિકારી, 2 પીઆઈ કક્ષાના અધિકારી, 12 પીએસઆઈ, 61 જેટલા પોલીસ કર્મચારી અને 134 ટ્રાફિક વાર્ડન મળીને 210 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને ફક્ત ટ્રાફિક નિયમન માટે મૂકવામાં આવ્યા છે. જોડિયા ગામે ઉડ નદીમાંથી અવારનવાર રેતીની ચોરી કરવામાં આવે છે, ત્યારે જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અવારનવાર થતી રેતીની ચોરીના લીધે કેનાલમાં બનતા બનાવો અંગે રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ચાલી રહેલી રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધામાં ચોથા અને છેલ્લા દિવસે અલગ અલગ સ્પર્ધાઓમાં 21 જેટલી એન્ટ્રીઓ નોંધાઈ હતી, જેમાં પ્રાચીન, અર્વાચીન અને રાસ ત્રણેયમાં 1 થી 3 નંબર સુધીના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. મારું નામ બારિયા બંસરી છે અને અમારા ગ્રુપનું નામ કામદાર કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમે ભાવનગરથી આવ્યા છીએ. મારું નામ આચાર્ય નિધિ વિનીત કુમાર છે, અમે પાટણ જિલ્લામાંથી આવ્યા છીએ. અમારી શાળાનું નામ કેવી પટેલ મેમોરિયલ હાઈસ્કૂલ છે. આજે રાજ્યકક્ષાએ અમે જે ટીમ લઈને આવી હું એમાં અમને બહુ સારો અનુભવ થયો. અમને કેટલીક નવી નવી કૃતિઓ દેખવા મળી, કંઈક નવું નવું જાણવા મળ્યું અમને, અને અમને અહીંયા પર્ફોમન્સ કરવા મળ્યું એ અમારા ખૂબ જ સદભાગ્ય કહેવાય. આ આઈડિયા એકચ્યુઅલી અમે જાતે વિચાર્યું હતું બધા ટીચર્સો એ ભેગા મળીને કે અમારે કંઈક યુનિક કરવું છે, કંઈક નવું લઈ જવું છે આ સાલ. તો અમે બધા ટીચર્સે મળીને વિચાર્યું કે આ સાડીવાળું પ્રોપ લઈ જઈશું તો કંઈક યુનિક દેખાશે, અને એમ બી પાટણ સાડીઓ પટોળા માટે વખણાય છે, તો અમે એના લગતું થોડું પ્રોપ મિક્સ કર્યું. અમને 1 મંથ થઈ ગયું હશે શાયદ. મારું નામ કાત્રે હિના છે, અમે સુરતથી આવ્યા છીએ, બારડોલી અસ્તાન કન્યા વિદ્યાલયથી. અમે અર્વાચીન અને પ્રાચીનની ટીમ લઈને આવ્યા હતા રાજ્યકક્ષાએ, અને અમે ગરબો ખૂબ સારી રીતે કર્યો છે. અમારા મેડમે શ્રી ભારતીબેન નાટેકર ખૂબ જ સરસ રહ્યો, ખૂબ જ સરસ છે, અહીંના લોકો પણ ખૂબ જ સરસ છે. મારું નામ છે લાખણસિંહભાઈ વડોદરા, આવડ રાસમંડળ પોરબંદરનું ભાવપરા અમારું ગામ છે, અને ત્યાંથી જિલ્લાની રેફેમાં પ્રથમ ક્રમે પોરબંદર પર રાસમાં આવેલા, અને ત્યાર પછી રાજ્ય કક્ષાએ આજે રાસનું પરફોર્મન્સ કરેલો છે. મણિયારો વસ્તુ એવી છે
કે જો અમારા પૂર્વજો જે રાસ રમતા કે યુદ્ધની શૈલી કહેવાય કે સોર્ય રાસ કહેવાય, જ્યારે પહેલાં યુદ્ધ જમાનામાં થતા ત્યારે ખુશીને પ્રસંગમાં આવો બધી રાસ રમતા એને સોર્ય રાસ કહેવામાં આવે છે, ત્યારે આ મણિયારો રાસ રમીએ. સરસ્વતી લોકસંગીત અને નૃત્ય કલાવૃંદ, અમે જૂનાગઢ શહેરમાંથી આવીએ છીએ અને અમે જૂનાગઢ જિલ્લામાં પહેલો નંબર આવ્યા છીએ અને આની માટે અમે બહુ તૈયારીઓ કરી છે. દિવસ રાત ખેલાઈ આવ્યો, બહેનો દીકરીઓ મારા છોકરાઓ બધા બહુ મહેનત કરીએ છીએ અને રાજ્ય કક્ષાએ પ્રદેશમાં જિલ્લાઓમાં નંબર લઈએ છીએ અને બહાર આઉટ ઓફ ગુજરાત પણ જઈએ છીએ અને રમતગમત યુવા વિભાગ અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા અમને દર વર્ષે પ્રોત્સાહન મળે છે અને અમે રાસ ગરબામાં ભાગ લઈએ છીએ. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. એક આવાજ હમારે ઘર મેં ગુંજે, યે આવાજ રાજાણ માઉથ ફ્રેશનર કી હૈ. રાજાણી હૈ યહાં. આજ કાં હૈ તુમ્હારી વો? અરે ખાના તો હો ગયા, વો કહાં હૈ? રાજાણી માઉથ ફ્રેશનર, રિફ્રેશ હો જાઓ. રાજાણી હૈ યહાં, રાજાણી માઉથ ફ્રેશનર, જીવન ભર કા અતૂટ બંધન. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. નવલા નવરાત્રિના પાવન પ્રસંગ નિમિત્તે રાજકોટની તપસ્વી સ્કૂલ દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે એક દિવસીય રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તપસ્વી સ્કૂલ તમામ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ગરબાઓ પર રાસ રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે શાળા સંચાલકોએ અબતક સાથે ખાસ વાતચીત કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તપસ્વી સ્કૂલ દ્વારા તપસ્વી નવરાત્રિ રાસોત્સવ 2019 જય જય માનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ સ્કૂલના તમામ સ્ટાન્ડર્ડના બાળકો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસોત્સવમાં પ્રાચીન ગરબી, ફક્ત પ્રાચીન ગરબા ઉપર જ રાસોત્સવ કરવામાં આવશે. કોઈ જ ફિલ્મી સોંગ્સ નથી લેવામાં આવતા. બધા જ સ્ટાન્ડર્ડના બધા જ બાળકોના પેરેન્ટ્સને ઇન્વિટેશન હોય છે અને જ્યારે ત્રીજો દિવસ હોય ત્યારે પેરેન્ટ્સ માટે પણ એક રાઉન્ડ રાખવામાં આવે છે, જેમાં પેરેન્ટ્સ બાળકો સાથે આયોજનમાં ભાગ લઈ શકે છે. રાજકોટ જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની એક બેઠક દશાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિને કરવામાં આવતા વિવિધ અન્યાયો અંગે રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે તુરંત યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી તારીખ 3ના રોજ આંદોલન સહિતના કાર્યક્રમોનો નિર્ણય કરાયો હતો. આજે રાજકોટ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક બહુ અગત્યની મિટિંગ બોલાવવામાં આવેલી અને ગુજરાત સરકાર દ્વારા જે અનુસૂચિત જાતિ પેટા યોજનાના નાણામાંથી જે સમરસ છાત્રાલય બનાવે છે, આ સમરસ છાત્રાલયની અંદર દલિત સમાજના વિદ્યાર્થીઓને માત્ર 15% જ એડમિશન આપવામાં આવે છે. ફંડ જે છે ટોટલ એ દલિત સમાજ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. એ ફંડમાંથી જ્યારે છાત્રાલય બનાવ્યું હોય તો એની અંદર દલિત સમાજના વિદ્યાર્થી યુવક યુવતીઓને એમાં એડમિશન મળવું જોઈએ. આ લાગણી સમગ્ર ગુજરાતની અંદર પ્રબળ થઈ રહી છે. આજે રાજકોટ ખાતે બધા સમાજના વિવિધ સંસ્થાઓના વડાઓ, રાજકીય અગ્રણીઓ, જુદા જુદા પક્ષના લોકો, રિટાયર્ડ કર્મચારીઓ સહિત બધા ખૂબ મોટી સંખ્યામાં આજે મિટિંગ મળી હતી અને આગામી સમયની અંદર સમરસ છાત્રાલય એ આપણો અધિકાર છે એ મુદ્દે એક લાંબા ગાળાની રણનીતિ કરી અને એમાં ચર્ચા કરી છે અને આગામી 3 તારીખે રાજકોટની અંદર એક વિશાળ સભા સરઘસ કરી અને રાજકોટની ધોળકિયા સ્કૂલ 7મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આ ધોળકિયા સ્કૂલ દ્વારા પ્રાચીન નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં 350-400 બાળકો ભાગ લેશે ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં વિના મૂલ્યે પાસ અપાય છે, ત્યારે આ અંગે વધુ માહિતી આપવા ધોળકિયા સ્કૂલના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અને આ ગરબીમાં લગભગ ચાચર ચોકમાં ગરબી લેવાય છે અને બધા ગરબા પ્રાચીન જ છે. કોઈ અત્યારના જોતા જે બાળકોને નવા છે એ પ્રમાણમાં નથી. પ્રાચીન ગરબીને અમે સતત જાગૃત રાખવા માટે અમારો પ્રયત્ન આમાં સફળતાપૂર્વક રહે એ પ્રયત્ન અમે કરીએ છીએ. લગભગ બાળકો, વિદ્યાર્થી અને દીકરીઓ બંને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમના સળંગ 9 દિવસ માટેનો જે બાળકો કામ કરે છે, ભાગ લે છે, એમાં સાથે સહકાર આપનાર બધા સ્ટાફ મિત્રોને પણ સ્કૂલ તરફથી રોજ નવો નવો નાસ્તો
પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે પૂરા જોશથી બાળકો આ કાર્યક્રમમાં ભાગ લે અને ઉત્સાહ એમનો ક્યાંય ખંડિત ન થાય એવો પ્રયત્ન નવે નવ દિવસ માટે શાળા ન હોય છે. લગભગ 4-5 હજાર વર્ષથી ગરબી થાય છે, એ પ્રાચીન ગરબીઓ લુપ્ત ન થઈ જાય. રાજકોટમાં લગભગ 1000 ગરબી થાય છે, બધી ગરબીઓ સારી કરી, નાની દીકરીઓ થસ ગરબી કરતી હોય છે. પણ ઘણીવાર શું થાય કે એ લોકો બધી આવડી મોટી વ્યવસ્થામાં પહોંચે નહીં, એટલે અમે એ વ્યવસ્થાના ભાગ માટે પૂરા પ્લાનિંગથી આ ગરબીનું આયોજન કર્યું, 7 વર્ષ પહેલાં પ્રારંભ કર્યો. કરવા પાછળનો હેતુ એ છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ એ લુપ્ત ન થઈ જાય, સાથે સાથે રાજાને રંક બધા લાભ લઈ શકે, એટલા માટે મેં ચાચર ચોકમાં આ ગરબી મૂકી. લગભગ 2 મહિના પહેલાં મેં એનો પ્લાનિંગ કરીએ છીએ. 9-10 કલાકારો લાઈવ હોય છે, એમાંના 3 કલાકારો તો અત્યારે અમેરિકા છે, આવા ફેમસ કલાકાર દ્વારા મેં એનું આયોજન કર્યું. દરરોજ 8-10 હજારનું પબ્લિક આ ગરબી નિહાળવા માટે થાય છે. એમ કહું ચાલે કે પહેલા દિવસથી મેક્સિમમ પબ્લિક હોય છે અને આ ગરબી અમારા બધા લેડીઝ પ્રિન્સિપાલો જ કરાવે છે, આમાં અન્ય કોઈ ઇન્વોલ્વ થતા. આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યો છે, ત્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ જિલ્લા પ્રાથમિક સમિતિના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે ડોક્ટર વિક્રમભાઈ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ જિલ્લાની વિવિધ શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 142 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો વિચાર અમને પહેલેથી જ હતો, પણ થોડુંક નેટમાંથી પણ મદદ લીધી છે અમે. અમારા પ્રોજેક્ટ છે વાહનો, આપણે ખૂબ વધે છે, આપણે ઇન્ડિયામાં વાહન ખૂબ વધે છે, તેના પરથી અમે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, તો આ તેના કારણે વીજળી ઉત્પન્ન થાય અને અલગ જગ્યાએ પહોંચાડી શકાય. જો આપણે વાહનો ખૂબ વધે છે તેના કારણે એની સ્પીડ વધારે હોય છે, 100 ની સ્પીડ 80 ની સ્પીડ, તો એના કારણે પવન ઉત્પન્ન થાય છે, તો તે પવન વ્યર્થ ન જાય તેના માટે અમે એવો પ્રોજેક્ટ નક્કી કર્યો જેનાથી વીજળી ઉત્પન્ન થઈ શકે. અમે અમારો પ્રોજેક્ટ સંકુલ લેવલે તો નંબર આવ્યો છે અને રાજ્યકક્ષાએ નંબર આવશે એવી અમારી આશા છે અને અમને કોન્ફિડન્સ પણ છે. આ પ્રોજેક્ટ દ્વારા અમે એક બધા લોકોને શીખવાડવા માંગીએ છીએ કે આપણે શુદ્ધ પાણી પીએ છીએ. અત્યારે આપણે જે જનરલી પાણી પીતા હોઈએ છીએ તે ઘણું બધું દૂષિત હોય છે, તે આપણને ખબર પણ નથી હોતી કે એમાં કેટલા ઝીણા કીટનાશકો રહેલા હોય છે. અમે જે પાણી બનાવ્યું છે એ વિષારી દ્રવ્યો રહી છે, એમાં જરા પણ કીટાણુ નથી. આ પાણીમાં આપણે જનરલી જે શાકભાજીનો યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે દૂધી, કાંકડી, લીંબુ, ગાજર, પછી ફુદીનો, તુલસી એવા વનસ્પતિ અને જે પણ આપણે વેજીટેબલ યુઝ કરતા હોય, વેજીટેબલને છાલ સહિત કટ કરી અને એક કાંચના ગ્લાસમાં 8-10 કલાક સુધી રાખવાથી આલ્કલાઇન પાણી બને છે, એટલે કે ડેટોક્સ વોટર બને, જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં આલ્કલાઇન પાણી કહીએ છીએ. મારું નામ રાઠોડ મિત્તલ અને આ પ્રોજેક્ટ હોમમેડ ડિટોક્સ વોટર, એટલે ઘરે આલ્કલાઇન પાણી બનાવું, ઘરે એવું પાણી બનાવું જે વિષારી દ્રવ્ય રહી છે, જે પાણીમાં જણા પણ વિષારી દ્રવ્ય નથી. કેન્દ્ર સરકાર અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ આગળ આવી શકે એની અંદર રહેલી વૈજ્ઞાનિક પ્રતિભા આગળ આવે એ માટે થઈને દર પ્રતિ વર્ષ સંકુલ લેવલે, પહેલાં CRC લેવલે, સંકુલ લેવલે, એટલે દરેક સ્કૂલ જિલ્લાની ભાગ લે છે, એમાં જે પ્રથમ કૃતિઓ આવે છે જિલ્લા કક્ષાએ આવે છે. આ વખતે આપણે અત્યારે અહીંયા 142 કૃતિઓ આવેલી છે, માધ્યમિક અને પ્રાથમિકની બંનેની થઈને. અહીંયાથી જે દરેક વિભાગની અંદર પ્રાથમિકની 5 વિભાગની 5 કૃતિઓ અને માધ્યમિકની 5 વિભાગની 5 કૃતિઓ જે સારી સિલેક્ટ થશે તે રાજ્યકક્ષાએ. વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક કૌશલ્ય વધે, શિક્ષક દ્વારા એના મનની અંદર જે જિજ્ઞાસા છે એને પૂર્ણ રીતે ખીલવી અને ભવિષ્યની અંદર સારા વૈજ્ઞાનિકો બની શકે અને દેશને માટે, રાજ્યને માટે, દેશ માટે કંઈક કરી છૂટે અને નવું કંઈક સંશોધન બાળકો કરી શકે એવું ભાવના હોય. અને ગણિત મેળામાં રાજકોટ અને તાલુકા લેવલે 151 વિદ્યાર્થીઓએ, એટલે કે શાળાએ ભાગ લીધો. એ બધા જ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સર્વપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. જિલ્લા કક્ષાએ આટલું સુંદર વૈજ્ઞાનિક મેળાનું આયોજન થયું એ માટે જિલ્લા કક્ષાના સ્ટાફ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. વિજ્ઞાન એ આપણને અંદર રહેલી જિજ્ઞાસા શીખડાવે છે, આપણામાં રહેલી જિજ્ઞાસા શીખડાવે છે અને આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિઓ બહાર થાય છે અને ભાવિ વિજ્ઞાન આપણને મળે છે. એ માટે સર્વ બધાને
આયોજનોને ખૂબ ખૂબ અભિનંદન. રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોન દ્વારા સતત 9મા વર્ષે ઝાઝરમાં એવા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિશાળ મેદાનમાં પારિવારિક વાતાવરણમાં 6000થી વધુ ખેલૈયાઓ ગરબાના તાલે થનગનાટ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ અંગે વધુ માહિતી આપવા ખોડલધામ નોર્થ ઝોનના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ખોડલધામ નોર્થ ઝોનનું અને આયોજનમાં મેઇન વસ્તુ એ છે કે આની અંદર પ્યોર ટ્રેડિશનલ ગરબા જે આપણે કહી શકાય એ જ ગરબાનો વધારે પડતો અમારા સિંગર્સો અમારા રિધમિસ્ટો વગાડીને ગાય છે. બીજું કે સિક્યુરિટી પર્પઝ માટે આ ગ્રાઉન્ડની અંદર હજી સુધી એવી ક્યારેય પણ કમ્પ્લેન નથી આવી કે કદાચ કોઈ પણ લેડીઝ છે કે કોઈ એકલા હોય તોય કોઈ પણ જાતનો એવો પ્રોબ્લેમ નથી થયો. પ્લસ આ આયોજન જ એક એવું છે કે જેની અંદર ત્રણેય પેઢી વ્યાજનું વ્યાજ અને વ્યાજ બધા સાથે રમે એવું આયોજન છે અમારું શ્રી ખોડલધામ નવરાત્રિ નોર્થ ઝોન. વરસાદ માટે થઈને અમારું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડનું લેવલ છે એ લેવલ એ રીતનું છે કે કદાચ ગમે એવો વરસાદ આવે પણ ગ્રાઉન્ડમાં અમારે ક્યાંય પાણીનો પ્રશ્ન નહીં રહે એ ટાઈપનો જ આખો એનો સ્લોપ આપીને બનાવવામાં આવેલું છે, ઢાળ આપેલો છે એમાં સારામાં સારું. અને 17000 વારનું અમારું પાર્કિંગની વ્યવસ્થા આ વખતે છે એટલે રાજકોટની આમ જનતાને કે કોઈ પબ્લિકને અમારો ટ્રાફિકનો અડચણરૂપ ન થાય. બીજું આટલું સરસ આયોજન બનાવવામાં કોઈ એક વ્યક્તિનો હાથ નથી, હરેક સમાજનો રાજકોટની આમ જનતાનો બધાનો અમને સાથ સહકાર અને અમારી પૂરી ટીમ રાત દીત મહેનત કરી અને સૌનો સાથ સહકારથી આ બધું આયોજન અમે સફળ બનાવી રહ્યા છીએ. નહીં કોઈ પણ કાસ્ટના બહેનો છે અને ખાસ વિશેષતા એ છે કે આજે સૌરાષ્ટ્રના ટોપનો સિંગરો છે આ વખતે અમે ટ્રસ્ટ લઈ આવ્યા છીએ જે કે આજે આ સામાજિક લેવલે આ વસ્તુ એક ડિફરન્ટ વસ્તુ છે. હા અને બીજી વસ્તુ ખાસ વિશેષતા એ કોઈ પણ કાસ્ટના બહેનો આવતા એમને ના લાગે કે હું બીજા પરિવારમાં જ રમવા આવી છું. ખાસ વિશેષતા અમારી એ છે કે હોમલી એટમોસ્ફિયર છે જેથી કરીને કોઈ પણ એમ ના લાગે હું બીજી જગ્યાએ બીજી કાસ્ટમાં રમવા ગઈ છું. આ વસ્તુ અમારી આખી જુદી વસ્તુ છે. એ સજી સોળે શણગાર મિલી દીવડા તેરી હાર સજી સોળે શણગાર મિલી દીવડા તેરી હાર માય પાથર્યો હે માય પાથર્યો પ્રકાશ 14 લોક માર હે માય ગરબો ઓરાગ ગગન ગોખ માર. રાજકોટના ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા સતત 16મા વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના જીવન કવન આધારિત ભવ્ય વિચાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે ગાંધી વિચાર યાત્રામાં 150 ભૂલકાઓ બાપુનો વેશ ધારણ કરી ગાંધીકૂચ કરશે. આ યાત્રા જુબેલી ચોકથી પ્રસ્થાન થઈ વિવિધ માર્ગો પર ફરી પંચનાથ મંદિરે વિરામ પામશે, જેની વિશેષ માહિતી આપવા ફ્રીડમ યુવા ગ્રુપના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. વર્ષ 2005 લગાતાર 16મા વર્ષે આપણે ગાંધીજીના વિચારના પ્રચાર પ્રસાર અર્થે ગાંધી જયંતિએ ગાંધી વિચાર યાત્રાનું આયોજન કરતા આવ્યા છીએ. દર વર્ષે યાત્રાનું થીમ અને થિંકિંગ અલગ અલગ હોય છે. પ્રવર્તમાન સમસ્યાઓ અને એનો ગાંધીમય ઉકેલ એ અમે દર વર્ષે અલગ થીમ આપીએ છીએ અને એ થીમ ઉપર જ બાળકોને તૈયાર કરવાના હોય છે. આ વખતે સાર્ધ શતાબ્દી સમાપન સમારોહ છે એ અનુલક્ષીને ગુજરાતમાં ક્યારેય નથી થયું એવું 150 ગાંધીજી ભૂલકાઓ વેશ ધારણ કરી અને ગાંધીકૂચ યોજશે. અને વિશ્વની મોટા મોટી ગાંધી ટોપી જે ગિનિસ બુકમાં પણ સ્થાન પામી છે એ પણ સાથે જોડાશે. જુબેલી ચોકથી સવારે 9 વાગ્યે 2 ઓક્ટોબર પંચનાથ મંદિરે સમાપન થશે. આમાં હાઈસ્કૂલના બધા વિદ્યાર્થીઓ હોય છે. 7 ધોરણથી 12 ધોરણ સુધીના બાળકો આમાં ભાગ લેવાના છે. અને આજના જે સમસ્યા છે કે નિયમોનું પાલન કરવામાં લોકોને પ્રોબ્લેમ થાય છે તો ગાંધીજી દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો છે કે ગાંધીજી સ્કૂટર લેશે અને ઉપર હેલ્મેટ પહેરશે અને ગાંધીજી બાઇક ચલાવવાના છે બધા ગાંધીજી. 150 ગાંધી એમ કે 150 આવકની ટીમ છે. માં ભારત ભૂમને આઝાદી આપવામાં જેનું અમૂલ્ય યોગદાન રહ્યું છે તેવા ક્રાંતિવીર શહીદ ભગતસિંહજીની 112મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં વીર ભગતસિંહ ફેન ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ આગામી તારીખ 28ના રોજ મામલતદાર કચેરી પાસે આત્મીય કોલેજની સામે યોજાનાર છે. જે અંગે વધુ માહિતી આપવા વીર ભગતસિંહજી ફેન ક્લબના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમે ભગતસિંહ સાહેબનો જન્મદિવસ આવે છે 28 તારીખે 111મી જન્મજયંતિ છે.
તેમને અમે શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ. તો તેની માટે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે. બ્લડ ડોનેશનનો કેમ્પ આપણે મામલતદાર ઓફિસ કચેરી છે તેની બહાર કર્યો છે, આત્મીય કોલેજની સામે, કાલાળ રોડ. તો અમારી અપીલ છે બધા જનતાને કે ત્યાં આવી અને બ્લડ ડોનેટ કરે અને વીર ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપે. આપણે 28 તારીખ શનિવાર 8 વાગ્યા સવારથી 2 વાગ્યા બપોર સુધીનો સમય રહેશે. રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને તાલાળા તાલુકા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા રતિભાઈ રામભાઈ બોરીચાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તારીખ 29 સપ્ટેમ્બરના રોજ કપડાની થેલી તથા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે, જે અંગે વધુ માહિતી આપવા તેમના પરિવારજનોએ અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પરિવારના મોભી શ્રી રતિભાઈ રામભાઈ બોરીચા, જેઓ કે 2 વર્ષ પહેલાં સ્વર્ગવાસ પામેલ છે, 29/9 રોજ આ વર્ષે અમે સાંજે 5:30 કલાકે મવડી મેઇન રોડ અમારી ઓફિસ જ્યોતિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ખાતે 2000 તુલસીના રોપા તથા પ્લાસ્ટિક નાબૂદીના ધ્યેયથી જનજાગૃતિ થાય એ માટે 5000 કાપડની થેલીનું વિતરણ રાખેલ છે. અને આની પહેલાં 6 મહિનામાં અમે પૂજ્ય બાપુજીની જન્મજયંતિ નિમિત્તે 2000 લીમડાના રોપાનું વિતરણ કરેલું હતું કે વર્ષા ઋતુની શરૂઆત હતી તો લોકો વધારેમાં વધારે ઝાડ વાવે અને આપને ઓક્સિજનમાં ફાયદો થાય, ઓઝોન લેયરને જે નુકસાન થતું આવે છે એ નુકસાનની ભરપાઈ થાય તે હેતુથી કરવામાં આવેલ હતું. તથા 7 મહિનામાં અમારા પૂજ્ય દાદાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે અમે ત્યાંથી લોકોને તાવના રક્ષણ માટે ઉકાળો, જે કે ગરમ ઋતુ હોવાને કારણે લીંબુ શરબતમાં નાખીને પીવડાયો હતો, તથા એની સાથે 2000 તુલસીના રોપા અને 1000 પીપળાનું વિતરણ કરેલ હતું. અને અત્યારે સાંજના સમયે 9:30 કલાકે જ્યોતિ ઉદયનગર 1 શેરી નંબર 14 મવડી મેઇન રોડ અમારા નિવાસસ્થાન ખાતે કર્મનો સંગાથી કરીને સત્સંગ પણ રાખેલ છે, જેમાં કે સત્સંગ પીરસશે પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી, જેઓ કે હાલ મેંદરડા સ્વામિનારાયણ આશ્રમ ખાતે વસે છે અને તેઓ ભગવત કથાકાર તરીકે ગોલ્ડ મેડલિસ્ટ છે. રાજકોટમાં નિરાધાર વડીલ માવતરોનું આનંદાશ્રય દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સેવાયાત્રાના 21 વર્ષ પૂર્ણ થતાં વૃદ્ધાશ્રમમાં રહેતા માવતરોને 2 જ્યોતિર્લિંગના દર્શનને લઈ જવામાં આવશે, ત્યારે આ અંગે વધુ માહિતી આપવા વૃદ્ધાશ્રમના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દીકરાનું ઘર અને ભાગ્યવંત આપણે કહીએ કે વડીલો કે માવતરો જેને આપણે કહીએ કે જે એમ કહેવાય કે કમનસીબ માવતરો નથી, કમનસીબ દીકરા એ દીકરો છે કે જેને માવતરને હાચવી હતી. તો દીકરાના ઘરમાં વડીલોની અત્યારે તમે કેવો છો? આ 21 વર્ષથી આપણે ત્યાં વડીલો આનંદ તિરોળ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે, બરાબર છે. જે એની વ્યસ્ત જીવનમાં પણ નથી માંડ્યું એ કહેવાય કે પાનખરમાં વસંત ખીલવી દીધું, એમ કહી શકાય કે દીકરાના ઘરે પાનખરમાં વસંત ખીલવી દીધી છે. તમે 21 વર્ષમાં જાતા કેવી જોઈ રહ્યા છો? 21 વર્ષ પહેલા જયારે આ સંસ્થાની સ્થાપના કરી ત્યારે થોડીક ટીકાનો પણ ભોગ અમે બન્યા હતા, કારણ કે આ સંસ્કૃતિ વિરુદ્ધનું કામ અમે કરવા જતા હતા. પરંતુ સમાજ એ રીતે અમને જે રીતે પ્રેમ આપ્યો, લાગણી આપી, દાતાઓએ જે ઉષ્મા આપી, હૂંફ આપી, અને ખાસ કરીને હું ચોક્કસ કહી શકું કે 21 વર્ષની અમારી યાત્રા દરમિયાન નામી અનામી અસંખ્ય લોકોનો અમને પ્રેમ મળ્યો. ખાસ કરીને અમારા જે માવતરો જે ખૂબ આનંદ કરે છે, પ્રેમથી રહે છે, એની જીવનની અંદર સામાન્ય રીતે એવું કહેવાતું હોય કે વૃદ્ધાશ્રમમાં જ્યારે કોઈ વડીલ આવે ત્યારે એવું કહેતા હોય કે ભગવાન હવે અમને લઈ લે તો સારું. એને બદલે જ્યારે અમે વૃદ્ધાશ્રમનું નિર્માણ કર્યું ત્યારે અમારી એવી એક સ્પષ્ટ કલ્પના હતી અને એક શક્તિશાળી વિચારધારા હતી કે કોઈ પણ સંજોગોની અંદર માવતર જ્યારે ત્યાં આવે ત્યારે એના મુખમાંથી એવો શબ્દ નીકળવો જોઈએ કે મારે 5 વર્ષ વધારે જીવવું છે. અને હું એવું ચોક્કસ કહી શકું કે એ દિશામાં અમે સફળ થયા છીએ અને આજે અમારા માવતરો ખૂબ આનંદથી, પ્રેમથી અને લાગણીથી રહે છે. આપણે 21 વર્ષની યાત્રામાં જૂનામાં જૂના કેટલા વર્ષ જૂના જે આપણે ત્યાં છે, સૌથી ઓલ્ડેસ્ટ 18 થી 20 વર્ષની સફરના પણ અમારા માવતરો ત્યાં રહે છે. ઓછામાં ઓછા 5 થી 7 માવતરો એવા છે કે જે 18 વર્ષથી અમારી સાથે રહે છે અને આજે પોતાનું ઘર બની ગયું છે. બરાબર છે. ભાગ્યવંતા વડીલોને તમે કંઈક નવો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છો કે વડીલો માટે કંઈક ને એક દીકરાનું ઘર કાયમ માટે કંઈક નવું જ આપવાની કોશિશ કરી છે કે જે ઋણ એમ કહેવાય કે માવતરનું ઋણ ક્યારેય આપણે ચૂકવી શકતા નથી ગમે એટલું કરીએ તો, પણ જે છેલ્લા 21 વર્ષથી દીકરાનું ઘર દર વર્ષે કંઈક કહેવાય કે થેન્કલેસ ઉન કહેવાય જોબ, છતાં
આટલું સરસ ચિત્ર સેવાનું કાર્ય થઈ ગયું છે. તો એ 21 વર્ષમાં કઈ ટીપના અનુભવ આપે છે અને વડીલોનું અત્યારે સ્થિતિ માતા પિતાનું ઋણ આપણે સમજી શકીએ છીએ કે ક્યારે ઈશ્વર પણ ચૂકવી શકતો નથી, ઈશ્વર ધારે તો એનું પણ દેવાળું નીકળે એવું કહેવાય. પરંતુ અમારા આશ્રમની વાત કરું, આનંદ આશ્રમની વાત કરું, તો એવું ચોક્કસ કહી શકાય કે અમારા તમામ માવતરો એટલા બધા ભાગ્યશાળી છે અને અમે પણ બધા ભાગ્યશાળી એટલા માટે છીએ કે અમને આવી એક સેવા કરવાનો અવસર મળ્યો. અમારા તમામ માવતરોએ અત્યાર સુધીની અંદર હવાઈ મુસાફરી પણ કરી છે, દરિયાઈ મુસાફરી પણ કરી છે અને લગભગ ભારતના તમામ તીર્થ સ્થાનો જે ખૂબ સુપ્રસિદ્ધ છે એવા તમામ તીર્થ સ્થાનોની મુલાકાત લીધી છે, જાત્રા પણ કરી છે. અત્યાર સુધીમાં અમારા તમામ અવતરો દિલ્હી અક્ષર પુરુષોત્તમ મંદિરથી શરૂ કરીને ગોકુળ, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, ઋષિકેશ, શિરડી, નાસિક, ત્રંબકેશ્વરથી શરૂ કરી સોમનાથ, દ્વારકા અને શ્રીનાથજી સહિતની તમામ જાત્રાઓ કરી છે. અને અમે 21 વર્ષની ઉજવણી કોઈ ભપકાદાર રીતે ઉજવણી ન કરી અને એને બદલે અમારા અવતરોને 2 જ્યોતિર્લિંગના દર્શન કરાવવાની અમારી કલ્પના છે. અને 12 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી અમારા માવતરો મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન ઓમકારેશ્વર અને મહાકાલેશ્વરના દર્શન અર્થે જવાના છે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર, સુત્રાપાડાના પ્રાચલીમાં આબ ફાટ્યું, હજુ પણ વરસાદ યથાવત. આયુષ્યમાન ભારતને મોદી કેર, પ્રથમ વર્ષગાંઠે 554 પેકેજ રદ, નવા ભાવ વધારા સાથે 237 ઉમેરાયા. ઓડિટેડ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદત 1 માસ લંબાવાઈ, 31 ઓક્ટોબર સુધીની અવધિ લંબાવાઈ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.